गुजरात विधानसभा की सामान्य चूंटणी 2022 ना उपलक्ष्य में पाटण जिल्ला में चार विधानसभा मतदार विभागों में योजानार चूंटणी माटे जिल्ला माहिती कचेरी पाटण खाते एमसी अने ईएमसी सेंटर कार्यरत छे। 16 राधनपुर अने 17 चाणसमा विधानसभा बैठकना केन्द्रीय ऑब्जर्वर खर्च सुशांता कुमार मिश्राए जिल्ला माहिती कचेरी पाटण खाते कार्यरत एमसीएमसी अने ईएमसी सेंटर की मुलाकात करीने बन्ने प्रक्रियाओनी कार्यपद्धतिनुं निरीक्षण अने आकलन कर्युं हतुं। जिल्ला माहिती कचेरी खाते कार्यरत एमसीएमसी सेंटर में टेलिविजन गोठवामां आव्या छे। आ टेलिविजन में स्थानिक राजकीय लेवल तेमज राष्ट्रीय लेवलनी न्यूज चेनल में पाटणने लगती बाबतोनुं मॉनिटरिंग करवामां आवी रह्युं छे। एमसीएमसी अने ईएमसी सेंटरनी मुलाकाते आवेल केन्द्रीय ऑब्जर्वर खर्च सुशांता कुमार मिश्राए 24 कलाक माटे कार्यरत ईएमसीनी कार्यपद्धति अंगे विस्तृत जानकारी मेळवी हती। तदुपरांत सोशियल मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडियानुं मॉनिटरिंग कई रीते थाय छे તે અંગે પણ જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો। ચૂંટણી માટેના ખર્ચ કોઓર્ડિનેટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીએમ સોલંકીએ એમસીએમસી અને ઈએમસી સેન્ટર મારફતે થઈ રહેલ પેઇડ ન્યૂઝ અંગેની સમયસર અને સમુચિત કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો। ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યૂઝ મારફતે ખોટા પ્રચાર પ્રસાર થતા હોય છે, જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમસીએમસી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। એમસીએમસીના નોડલ ઓફિસર શ્રી અને નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમારે એમસીએમસીની કાર્યવ્યવસ્થા, મેનપાવર, રિપોર્ટિંગ, પ્રેસ રિલીઝ, પ્રેસ કટિંગ્સ તેમજ સમગ્ર એમસીએમસી સેન્ટરની કાર્યપદ્ધતિ અંગે કેન્દ્રીય ઓબ્ઝર્વર શ્રી સુશાંતા કુમાર મિશ્રાને અવગત કર્યા હતા। એમસીએમસી અને ઈએમસી સેન્ટરની કેન્દ્રીય ઓબ્ઝર્વરની મુલાકાત પ્રસંગે એમસીએમસીના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર, સિનિયર સબ ઓબ્ઝર્વર મિલિન ડાભી, માહિતી મદદનીશ રિંકલ પરમાર, ફિલ્મ ઓપરેટર બીપી બુસા તેમજ જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને એમસીએમસી સેન્ટરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।